યુક્રેનના અનેક રહેણાંક વિસ્તારમાં મિસાઇલ હુમલા કર્યા છે. યુક્રેનની જાસૂસી સંસ્થા એસબીયુના હેડક્વાર્ટરને પણ રશિયા દ્વારા નિશાન બનાવાયું. રશિયાના કબજા હેઠળના ક્રિમિયા પુલ પર થયેલા વિસ્ફોટ બાદ રશિયા અત્યંત આક્રમક છે. છેલ્લા 8 મહિનામાં રશિયાએ મોટાભાગે યુક્રેનના સૈન્ય મથકો અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલા કર્યા, પરંતુ કેર્ચ બ્રિજ પર થયેલા વિસ્ફોટ બાદ યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કીવમાં રશિયા દ્વારા 83 મિસાઇલથી હુમલો કરાયો, જેમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન મિસાઇલોએ યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરો પર હુમલા થયા. મિસાઇલ હુમલા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આકરી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે રશિયા અમને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દેશભરમાં ઘણી જગ્યાએ હુમલાઓથી યુક્રેનીયનો સતત મરી રહ્યા છે. કેર્ચ રેલવે બ્રિજ પર થયેલા વિસ્ફોટ બાદ બદલો લેવા માટે યુક્રેનની ધરતી પર રશિયાનો આ મોટો હુમલો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ અમને નષ્ટ કરવા અને પૃથ્વી પરથી અમને ભૂંસી નાખવાની કોશિશ કરી રહ્યા છે. સપા સુપ્રીમો અને રાજનીતિના પહેલવાન મુલાયમસિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, જેમની મેદાંતામાં સારવાર ચાલી રહી હતી. મુલાયમસિંહના નિધનથી સપા અને યાદવ પરિવારને મોટી ખોટ પડી. પરિવારમાં ચાલતા વિખવાદ વચ્ચે મુલાયમસિંહની ગેરહાજરી યાદવ પરિવારની મુશ્કેલી વધારી શકે. મુલાયમસિંહના નિધન બાદ યુપીમાં 3 દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે. યુપીના પૂર્વ સીએમ અને પૂર્વ રક્ષામંત્રી મુલાયમસિંહ યાદવના નિધનથી સમાજવાદી પાર્ટીમાં મોટી ખોટ પડી છે, ત્યારે નેતાજીના નિધન પર મુલાયમસિંહ યાદવના પુત્રએ ટ્વીટ કરી પિતાના નિધન પર માહિતી આપી અને કહ્યું કે મારા આદરણીય પિતાજી અને સૌના નેતાજી હવે રહ્યા નથી. આવતીકાલે મુલાયમસિંહ યાદવના પૈતૃક ગામ સેફઈમાં તેમના અંતિમ સંસ્કાર થશે. મુલાયમસિંહનો પાર્થિવ દેહ મેદાંતા હોસ્પિટલથી સીધો સેફઈ લઈ જવાયો. આ સમયે સેફઈમાં તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ મુલાયમસિંહ યાદવને અંતિમ વિદાય આપવા માટે મેદાંતા પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ મુલાયમસિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે 3 દિવસના રાજકીય શોકની ઘોષણા કરી. મુલાયમસિંહ યાદવના નિધન પર પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. ભરૂચમાં જનસભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મુલાયમસિંહ સાથે તેમનો વિશેષ સંબંધ રહ્યો છે. તેમના નિધનથી દેશને એક મોટી ક્ષતિ પહોંચી. 2014માં વડાપ્રધાન તે બન્યા ત્યારે તેમના આશીર્વાદ લીધા. મુલાયમસિંહ યાદવે યુપી અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ તરફ દિલ્હીમાં આરજેડીનું અધિવેશન યોજાયું. લાલુ યાદવના ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની જાહેરાત આરજેડીના વરિષ્ઠ નેતા ઉદયનારાયણ ચૌધરીએ કરી. લાલુ યાદવ 12મી વખત આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે દેશનું બંધારણ ખતમ થઈ રહ્યું છે. દેશમાં આરએસએસનો એજન્ડા લાગુ થઈ રહ્યો છે. દેશમાં તાનાશાહીની સ્થિતિ છે. આપણે એકજૂથ રહેવું પડશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના જૂથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ જૂથે ચૂંટણી પંચને એ આદેશને રદ કરવાની માંગ કરી, જેમાં પક્ષનું નામ અને ચિહ્ન ફ્રીઝ કરવામાં આવી. 8 ઓક્ટોબરના રોજ કમિશને ધનુષ અને તીરનું પ્રતિક ફ્રીઝ કર્યું. 13 પાનાના આદેશમાં પંચે કહ્યું કે પેટા ચૂંટણીમાં બંને જૂથમાંથી કોઈ પણ પ્રતિક તીર અને ધનુષનો ઉપયોગ નહીં કરી શકે. આ તરફ પાત્રાચોલ કૌભાંડ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતને રાહત નથી મળી. હવે તેમને 17 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. તેમની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ. તે જ દિવસે તેમની જામીન અરજી પર સુનાવણી પણ થશે. અગાઉ કોર્ટે 10 ઓક્ટોબર સુધી તેમને કસ્ટડીમાં મોકલ્યા હતા. 1 ઓગસ્ટના રોજ ઈડીએ તેમની નાણાકીય અનિયમિતતાના આરોપમાં ધરપકડ કરી. શિવસેનાના ચૂંટણી ચિહ્ન અંગે સંજય રાઉતે પ્રતિક્રિયા પણ આપી. સુપ્રીમ કોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું કે શું આ કોર્ટનું કામ છે? તમે એવી અરજીઓ કેમ કરો છો કે અમારે તેને દંડ કરવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું?
जो तमे कोर्ट में आव्या छो तो शू नकारात्मक परिणाम ने ध्यान में लीधा विना आपने ते करवू जोईए। अरजदार तरफ थी हाजर रहे वकीले कोर्ट में कहूं कि गाय की सुरक्षा खूब महत्वपूर्ण है। खंडपीठे वकील ने चेतवनी आपी कि दंड लादशे, त्यारबाद अरजी पाची खेंची और केस काढ़ी नाखवामां आवी। जम्मू काश्मीर अनंतनाग जिला नंगपावा विस्तार में आतंकियों साथेनी अथड़ामण में सुरक्षा दल ने मोटी सफलता मिली। सुरक्षा दलोए बे आतंकी ठार कर्या। पुलिस अधिकारी जणाव्यु के दक्षिण काश्मीर जिला तंगपावा विस्तार में आतंकियों छुपाया होवानी माहिती मिली हती, जे बाद सुरक्षा दलोए रविवार मोड़ी रात्र घेराबंदी और सर्च ऑपरेशन कर्यु। नाइजीरियाना एनाम्ब्रा शहर में बोट पलटी जवाथी 76 लोगों की मौत थया। बोट में कुल 85 लोग सवार था। दुर्घटना पूरना कारण सर्जाई। नाइजीरियाना राष्ट्रपति मोहम्मद बुहारीए ट्वीट कर आ दुर्घटना पर दुख व्यक्त कर। तमाम रेस्क्यू और रिलीफ एजेंसी ने घटनास्थल पर पहुंचा आदेश आप। सरकार द्वारा राहत और बचाव कार्य चाली रू। नोबेल प्राइज में अर्थशास्त्र क्षेत्र अमेरिका दिग्गज अर्थशास्त्री ने पारितोषिक एनायत करायु। 2022 अर्थशास्त्री नोबेल पुरस्कार सोमवार फेडरल रिजर्व भूतपूर्व अध्यक्ष सहित 3 यूएस अर्थशास्त्रीओं की पसंदगी थी। डेन बर्नानके, डगलस डायमंड और फिलिप डिबीवंग ने अर्थशास्त्र में खास कर नाणकीय पड़कारों दरमियान बैंकों की समझ और विशेष योगदान बदल नोबेल अपाय। गुजरात में चूंटणी पहला ज विद्यासहायकों उम्मीदवार ने खुश करने राज्य सरकार प्रयास कर। राज्य सरकार हवे विद्यासहायकों की भर्ती करते। सरकार 2600 विद्यासहायकों की भर्ती करने निर्णय लीधो। आ भर्ती मंगलवार जाहिरनामु प्रसिद्ध कराश। राज्य में धोरण 1-5 1000, गणित विज्ञान 750, भाषा विषय 250 और सामाजिक विषय 600 विद्यासहायकों की भर्ती कराश। पीएम मोदी आनंद में सभा गजवता कांग्रेस ने लेने पार्टी कार्यकर्ताओं ने चेतव्या और कहूं कि कांग्रेस गुजरात ने अपमानित करने मौको छोड़ती नहीं। गामे गाम झेर फैलावे चूंटनी में वधारे सतर्क रहू पड़े। पीएम मोदी कहूं कि कांग्रेस वाला बोलता नहीं पर ठंडी ताकत थी गामे गाम गोठवण कर रहा है। वडाप्रधान मोदी अमदावाद में 20 करोड़ खर्चे तैयार थे मोदी शिक्षण संकुल लोकार्पण करू। समाज आगे द्वारा पीएम मोदी अभिवादन करायु। 20 करोड़ खर्चे तैयार थे 12 माड़ी होस्टेल में 400 विद्यार्थी रही सके व्यवस्था है। गुजरात विधानसभा की चूंटनी नजीक आता पीएम मोदी सहित राष्ट्रीय नेताओं की सौराष्ट्र और गुजरात में मुलाकातों वधी। आगामी 11 ऑक्टोबर रोज पीएम मोदी राजकोट जिला जामकंडोरा खाते जाहिर सभा ने संबोधन करवाना छे, जे माटे आयोजन की तैयारी पूर्णतना आरे। कार्यक्रम भारतीय जनता पार्टी छे अने आ कार्यक्रम में अंदाजे 1.5 लाख जनमेदनी एकठी करवानो टार्गेट नक्की करायो। उल्लेखनीय छे के 8 कोट बाद रादड़ियाना गढ़ में जाहिर सभा थी जिलानुं राजकारण जरूर गरमातुं जोवा मळी रह्युं छे अने आगामी चूंटणी में फरी एक वक्त रादड़िया की टिकट निश्चित होवाना संकेत मिली रहा है। पीएम मोदी आपेला निवेदन पर भाजप प्रवक्ता ऋत्विज पटेले प्रतिक्रिया आपी। ऋत्विज पटेले कांग्रेस और आम आदमी पार्टी पर आकरा प्रहार कर्या। कांग्रेस पर प्रहार करता कहूं कि हाल में कांग्रेस द्वारा गामे गाम झेर फैलावाई रही है, लोगों ने गैरमार्गे दौरवानुं काम थई रह्युं छे। पीएम मोदी की सौराष्ट्र मुलाकात ने लेने शिक्षकों और आचार्यों कंडक्टर बनिया हो दृश्य सामने आया। वडाप्रधान कार्यक्रम में लोगों ने लई जवा माटे शिक्षकों ग्राम्य विस्तार में कामगिरी करता जोवा मळ्या। महत्वनुं छे के वडाप्रधान कार्यक्रम माटे तंत्र शिक्षकों ने रूट सुपरवाइजर की जवाबदारी सौंपी थी। त्यारे शिक्षकों पण जाने कंडक्टर होय ते प्रकारे लोगों ने बसों में बेसाड़ीने सभा स्थले लई जता जोवा मळ्या। विधानसभा चूंटणी पगले राज्य में तमाम राजकीय पक्षों की चहलपहल वधी। सौथी वधु मेहनत भाजप करी रह्यु छे। भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा गुजरात प्रवासे आवी रह्या छे। जेपी नड्डा आगामी 12 ऑक्टोबरे मां बहुचरना आशीर्वाद लई बहुचराजी थी गुजरात गौरव यात्रा शुभारंभ करावशे। बहुचराजी में गौरव यात्रा ने लईने कार्यकर्ताओं ने अलग अलग जवाबदारी सौंपवामां आवी।
દાહોદના કેટલાક નેતાઓ સુખરામ રાઠવા અને અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા. ભાજપ દેવગઢ બારિયા વિધાનસભા પ્રભારી ગોપાલસિંહ લવારા ઈશ્વર વાખલા કોંગ્રેસમાં જોડાયા. ભાજપ ધાનપુર યુવા મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. જે 27 વર્ષથી ભાજપના કાર્યકર રહી ચૂક્યા છે, જેઓ બક્ષીપંચ સમાજ માટે ભાજપની સરકાર બેધારી નીતિ ધરાવતા કંટાળ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં જોડાયા. પંચમહાલ ગોધરા આપમાં ગાબડું પડ્યું. નદીસર તાલુકા પંચાયત સીટના ઉમેદવારમાં આપમાંથી ચૂંટણી લડેલા હેમંતકુમાર મદનસિંહ પોવાર સહિત 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ભાજપનો કેસ પહેરાવ્યો. કાર્યકર્તાઓનું સ્વાગત. વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદ પટેલ પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસે આક્રમક મૂળ અપનાવ્યું. વલસાડમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ. કાર્યકર્તાઓને રેલીની પરવાનગી ન મળી છતાં રેલી કાઢવામાં આવતા પોલીસ દ્વારા રેલી રોકવાનો પ્રયાસ થયો. આનંદ પટેલ પર હુમલાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી. રાજ્ય સરકાર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર અનેક પ્રકારે હુમલાને હેરાનગતિ કરે છે. આગામી દિવસોમાં ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ પર હુમલા થયો, જેને લઈને સુરત જિલ્લા કોંગ્રેસે પણ ભાજપ સામે ઉગ્ર દેખાવ કર્યા, સૂત્રોચ્ચાર કર્યા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી. પટેલ પર હુમલા કર્યા બાદ આનંદ પટેલે 72 કલાકમાં કાર્યવાહી કરવાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવાનું કહ્યું. ત્યારબાદ હુમલાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ કરતા પોલીસે અટકાયત કર્યા બાદ શહેર કોંગ્રેસ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી. આનંદ પટેલના સમર્થનમાં વાંસદામાં પણ કોંગ્રેસે રેલી યોજી. નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનિલ ગામિત તેમજ જિલ્લા અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો રેલીમાં હાજર રહ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અમરેલી જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યએ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી આનંદ પટેલ પર થયેલા હુમલા બાદ હુમલાને અંજામ આપનાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી. સમગ્ર ગુજરાતના ટીબી વિભાગના કરારબદ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને 19 સપ્ટેમ્બરથી ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. વારંવાર સમાધાન કરી ઉકેલ લાવવા માટે બેઠકો અને પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ સરકારમાં રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે પોતાની પડતર માંગના અવાજને સરકારના કાન સુધી પહોંચાડવા ટીબી વિભાગના કર્મચારીઓ 11 ઓક્ટોબરથી શહીદ ભગતસિંહના માર્ગે ગાંધીનગરમાં અચોક્કસ મુદત સુધી આંદોલન કરશે. અમદાવાદ સિટી સર્વે અને ડીએલઆર કચેરીના કર્મીઓ વાડજ જિલ્લા મોજણી સેવા સદનના કર્મચારીઓની છેલ્લી 7 દિવસથી હડતાલ છે. 20 માંગણીઓ સાથે કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર છે. તમામ કામકાજ ઠપ થયું છે. વર્ગ 3ના કર્મચારીઓ હડતાલ પર રહેતા જમીન રી સર્વે, જમીન માપણી, સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ, આઈ મોજણી, સ્વામિત્વ યોજના સહિતના કામો બંધ થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ 3 કર્મચારી મંડળની પ્રમોશન તેમજ ગ્રેડ પે જેવી માંગને લઈને તેઓ હડતાલ કરશે. રાજ્યમાં એક પછી એક કર્મચારી મંડળ દ્વારા વિરોધ અને હડતાલનું પગલું ઉઠાવી પોતાની માંગણીઓ ચૂંટણી ટાણે સરકાર પાસે રજૂ કરી રહ્યા છે. વધુ એક કર્મચારી મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામાવાયું. લેન્ડ રેકર્ડ વર્ગ 3ના કર્મચારી મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી. તહેવારોની સિઝનમાં દેશભરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. આ પરિસ્થિતિમાં રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતા લોકોને હાલાકી. કેન્દ્ર સરકારે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200% વધારો ઝીંક્યો છે. મહત્વનું છે કે સિઝન પ્રમાણે તેમજ માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. અત્યાર સુધી કોઈ સગા સંબંધી કે મિત્ર વર્તુળને રેલવે સ્ટેશને લેવા મૂકવા જતા લોકોને પ્લેટફોર્મ ટિકિટ માટે ₹10 ચૂકવવા પડતા હતા. હવે તેમાં ₹20નો વધારો કરાયો, એટલે કે હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર ₹30 કરી દેવાયા છે.
अमदावाद रेलवे प्रशासने प्लेटफॉर्म टिकट भाव वधारता वधारो हाल मौकूफ राख्यो। तहेवार टाणे रेलवे प्रशासन पर प्रवासी परिवारजनों प्लेटफॉर्म पर आता हुए जेना कारण भीड़ वधती हुए छे। तेथी भीड़ ने अटकाववा माटे रेलवे तंत्रे प्लेटफॉर्म टिकटनो वधारो कर्यो हतो। रेलवे प्लेटफॉर्म टिकटना 200 गणो भाव वधारो करता एटले के 20 रूपियाना वधारा करता रूपिया 30 भाव थयो। जो कि आ निर्णय हाल पूरतो मौकूफ रखायो छे। अमदावाद विधानसभा चूंटणी में फरी एक वक्त मेट्रोना पिलर पर राजकीय पार्टीओनुं चित्रामण थयुं छे। पोस्टर पर केजरीवाल विरोधना पोस्टर लाग्या। फरी मेट्रोना पिलर पर पोस्टर लगावाता महापालिका की कामगिरी पर सवाल उठ्या। फरी एक वक्त जे मेट्रो पिलर पर पोस्टर लगावामां आव्या छे ते पोस्टर मनीष ब्रह्मभट्ट नामना शख्से लगाव्या छे। तेमज पोस्टर में केजरीवाल आजाद भारत सौथी मोटा विश्वासघाती नेता छे तेवुं पण लखाण लखाय। सूरतना बारडोली नगर में स्टेशन रोड पर आवेल एज्युकेशन ट्रस्ट विरुद्ध केटलाक विद्यार्थीओए बारडोली पुलिस मथक पासे मोर्चो मांड्यो। बारडोली विद्यार्थिनीए सोशियल मीडिया में वेबनेल एज्युकेशन ब्यूटी पार्लर कोर्स की जाहरात वाँची क्लासीस संचालक मनोज जैन नो संपर्क कर्यो। जेबाद रूपया 10,500 फी भरी परंतु 3 मास बीती गया बाद पण कोई ट्रेनिंग न आपवामां आवी। विद्यार्थिनीओए फी माटे सतत दबाण करातुं। क्लासिक संचालक विद्यार्थिनीओने धमकावानुं अने मानसिक त्रास आपवानुं काम करतुं हतुं जेथी विद्यार्थिनीओए संचालक सामे मोर्चो मांड्यो। नवसारी नसीलपुर खातेना प्रोजेक्ट साइट पर विद्यार्थीओए पोतानी तालीम पूर्ण करवा रेलवे मिनिस्ट्रीए ट्वीट करेली जानकारी आपी। पीएम मोदी बुलेट ट्रेन प्रोजेक्ट में खास रस धरावे छे। देशना परिवहन क्षेत्रे नवी सिद्धि आवनार आ प्रोजेक्ट में अनेक विद्यार्थीओ माटे बेस्ट टीचिंग प्रोजेक्ट बनी जशे। बनासकांठामां प्राथमिक शाळानी परीक्षामां छबोड़ो थयो होवानुं सामे आव्युं। बनासकांठानी मोटाभागनी शाळाओमां विद्यार्थीओनी संख्या करता पेपर ओछा मळता विद्यार्थीओ मुश्केलीमां मुकाया। शाळाना जूना लिस्ट प्रमाणे पेपर मळता शाळाओमां पेपरनी वधघट थता आखरे तात्कालिक पेपरनी झेरोक्स कॉपी करावी परीक्षानी शरूआत करावाई। दिवाळी तहेवार ने हवे गणतरी दिवसों बाकी है त्यारे दिवाळी वेकेशन ने लेने रेलवे विभागे महत्वनो निर्णय कर्यो। दिवाळी वेकेशन पर मुसाफरो ने हालाकी न पड़े ते माटे विशेष ट्रेन दौड़ा। अमदावाद थी बिहार पटना सुधी स्पेशल 5 ट्रेन दौड़ावाशे। दिवाळी पर 18 कोच में एडिशनल कोच की व्यवस्था कराशे। आगामी दिवसों में विशेष ट्रेन भाड़ा पण वधाराशे। भरूच नांकेश्वर हांसोद पंथक में पाछोतरा वरसाद खेडूतोने नुकसान थयुं। डांगरना पाकमां नुकसान थता खेडूतो मोटुं आर्थिक नुकसान थयुं छे। खेडूतो डांगरना पाकनी कापणी करवानी तैयारी करी रह्या हता ते दरमियान वरसादी माहोल सर्जाता खेडूतो चिंतातुर। बन्ने तालुकाना छेल्ला 3 दिवसथी पड़ी रहेला वरसाद अने वरसादी वायदाने लईने डांगरनो कापणी लायक पाक जमीनदोस्त थयो साथे ज खेतरोमां पण पाणी भराया। अरवली जिल्लामां छेल्ला 3 दिवसथी वरसाद वरसवाना कारणे खेतरना पाक ने व्यापक नुकसान थयुं। जिल्लामां 54,000 हेक्टर में मगफळी वावतर थयुं परंतु छेल्ला 3 दिवसथी पाछोतरा वरसादे जगतना तात पर आफत सर्जी तेवा दृश्यो जोवा मळ्या। खेतर में सुकावा मुकेलो मगफळीनो पाक एटले के पाथरा पलळी गया जेना कारणे खेडूतो मुश्केलीमां। सौथी वधु मगफळीना पाक में व्यापक नुकसान थता जीएसटी टीमे मोडासा तालुकाना गाजण कंपा गामना खेडूतोने मळेली नुकसानी मामले पूछता खेडूतोए तंत्र पासे पाक नुकसानीनो सर्वे करी सहाय चूकवानी मांग करी। जूनागढ़मां वरसादना कारणे खेडूतोने नुकसानी वेठवानो वारो आव्यो। कपास मगफळी सहितना पाकमां नुकसानीथी जगतना तात पर वधु एक कार। हवामान विभाग ने आगाही पगले कमोसमी वरसाद आता समग्र राज्य में खेडूतों तैयार पाक निष्फर गयो। सौराष्ट्र में खेडूतों ने पड़िया पर पाठी जी स्थिति सर्जा। यात्राधाम बेरपुर में 2 इंच वरसाद थयो जेना कारणे कापणीना स्टेज पर आवेला पाक ने नुकसानी। खेडूतों खेतर में पानी भरावाथी लईने मगफळी सोयाबीन कपास सहित पाक ने नुकसान। उपरवास में पड़ेला वरसाद कारणे पंचमहाल शहरा तालुका में आवेला पानम डेम में सतत पानी की आवक वधी छे। डेम में 1385 क्यूसेक पानी की आवक नोंधाई। डेम की हाल की सपाटी 122.90 मीटरे पहुंची जयरे कि डेम की भयजनक सपाटी 127.90
41 મીટર છે। જસદણ પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો। માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી પલળી ગઈ। મોંઘા ભાવના બિયારણ ખાતર પછી મહામહેનતે મગફળીનો પાક તૈયાર થયો। પંથકમાં વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। રાજકોટના જસદણમાં વાતાવરણમાં પલટો। જસદણ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ થયો। કમોસમી વરસાદના કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી હોવાનું સામે આવ્યું। મોંઘા બિયારણ ખાતર અને મહામહેનતે તૈયાર કરેલા મગફળીના પાક પલળી જતા ખેડૂતો ચિંતા। વેરાવળ તાલુકાના આંબલિયાના ગામે આધેડ પર થયેલા ફાયરિંગની ઘટના મામલે આરોપીને પોલીસે દિલ્હીના ફરીદાબાદથી ઝડપી પાડ્યો। આ અંગે જિલ્લા એસપીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી। પકડાયેલા આરોપી યુવકના પ્રેમ વિશે આધેડે તેમના મિત્ર એવા યુવતીના પિતાને જાણ કરી હતી, જેનો બદલો લેવા સ્પોર્ટ બાઇક પર આવી ફાયરિંગ કર્યાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો। પાલનપુર તાલુકાના જગાણા ગામમાં ટ્રેક્ટર પલટી મારતા યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો। જગાણા ગામમાં ખેતરમાં ટ્રેક્ટર પલટી ખાતા આગ ભભૂકી હતી। ઘટનામાં એરંડા લણવા માટે આવેલા મજૂર ટ્રેક્ટર નીચે દટાયા હતા, જેના કારણે સળગી જતા તેમનું મોત થયું। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો। યુવતીના 6 મહિના અગાઉ ઓડિશાથી લગ્ન કરી અમદાવાદ આવ્યા બાદ યુવતીને લાલચુ સાસરિયા પતિ સાસુ તેમજ સસરાએ દહેજ માટે માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો। યુવતીને સાસરિયા પક્ષે અનહદ ત્રાસ આપ્યો, જેથી યુવતીએ કંટાળીને 7મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું। નડિયાદના સંતરામ મંદિર રોડના આમ સાલેમ સ્ટ્રીટ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સ પાસે રહેતા 42 વર્ષીય અપહરણીત યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। યુવકને લાખો રૂપિયાનું દેવું થતા ઘરે પંખા પર લટકીને જીવન ટૂંકાવ્યું। જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં યુવકના પિતાની હત્યા કરી દેવાઈ। જામજોધપુરના કલ્યાણપુરના રબાર યુવકના પિતાનું મોત કરી દેવાયું। યુવકના પિતાનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી ઝેરી પદાર્થ કે પ્રવાહી આપી હત્યા કર્યાનો યુવકના પરિવારજને આક્ષેપ કર્યો। યુવકે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા। યુવતીના પરિવારજનો પર મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેથી મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવાયો અને પોલીસે આગળની તપાસ હાથ ધરી। સુરત ખંડેરાવપુરામાં યુવકની પ્રેમ સંબંધમાં બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો। કૌટુંબિક બહેન સાથે યુવકના પ્રેમ સંબંધ હોવાની કારણે યુવતીના લગ્ન તૂટ્યા, જેથી યુવતીના ભાઈએ કૌટુંબિક ભાઈ પર હુમલો કર્યો। તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા એક યુવકનું મોત થયું। શરદ પૂર્ણિમા નિમિત્તે નડાબેટમાં ગરબાનું આયોજન દરમિયાન રોડ પર બાઇક સ્લીપ થતા એક યુવક ઇજાગ્રસ્ત થયો। રાત્રિ દરમિયાન ભેંસ રસ્તા પર આવતા બાઇક સ્લીપ થયું હતું। ઉત્તરાખંડ ખાતે ટ્રેકિંગમાં ગયેલા ભાવનગરના ઉમરાળા તાલુકાના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। નહેરુ માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતમાંથી 4 યુવકો ટ્રેકિંગમાં ગયા હતા, જેમાં 2 યુવકો ભાવનગર જિલ્લાના હતા, જેમાંથી ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ બરફના તોફાનમાં ફસાયા હતા, જેનો મૃતદેહ મળી આવતા તેના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો। સુરતની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ થયો છે। સેવા હોસ્પિટલમાં ડિલિવરી મહિલાની તબિયત બગડી હતી અને તબિયત બગડવાના કારણે તેનું મોત થયું હોવાનો પરિવારજને આક્ષેપ કર્યો। મહિલાએ જે બાળકીને જન્મ આપ્યો તે પણ નાજુક સ્થિતિમાં છે। હળવદ સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે 2 જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સરા જાહેરમાં ફાયરિંગ થયું। સ્ટોલ બાબતે દિલીપસિંહ અને સિદ્ધરાજસિંહ સાથે પંકજ ગોઠી અને 4 શખ્સો વચ્ચે બવાલ થતા જાહેરમાં ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો। આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા બોલ પશુઓનો જંગી જથ્થો ઝડપાયો। પાલનપુર હાઈવે પરથી 1378 ઘેટા બકરા ભરેલી 5 ટ્રકને પોલીસે ઝડપી પાડી। કાંઠની જીવદયા સંસ્થામાં આ તમામને મૂકવામાં આવ્યા। પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ।
सूरत मनपा नो सेनेटरी सब इंस्पेक्टर कल्पेश सेलर चालू फरजे दारू पीधेली हालत में झड़पायो। सवार नौकरी पर हाजर थया बाद कल्पेश सेलरे दारू पीतो हतो, त्यारबाद तेने पोलीस स्टेशन लई गया हता। त्यां पोलीस कर्मीओ साथे झपाझपी करी। उल्लेखनीय छे के कर्मचारी ने अगाउ पण पालिका संचालित स्मीमेर हॉस्पिटल माथी बरतरफ करायो हतो। कल्पेश सेलर साथे तेने ड्राइवर रवि परमार पण झड़पायो। शहरना वाजीपुरा गड़िया फरिया में एक युवक की बिनवारसी हालत में लाश मिली आई। घटना अंगे जाण करता पुलिस तपास हाथ धरी। युवक गड़ा भागे दौड़ू बांधेलू थू और मोढ़ा भागे इजा पहुंची हो। अमदावाद रामोल अदाणी सर्कल पर गेस भरेलू टैंकर पलटी खायू। टैंकर पलटी मरता अफरातफरी माहौल सर्जाय। बनाव की गंभीरता ने लैने पुलिस घटनास्थले पहुंची टैंकर ने खसेड़वा कामगी हाथ धरी। गांधीनगर उनावा गामे गोगा महाराज मंदिर में जन्मदिवस की उजवणी कराई। उजवणी आश्रे 10,000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા। મહત્વનો છે કે ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે। રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરૂપ મનાય છે, તેમને ગોગા બાપા કહેવામાં આવે છે। ગુજરાતમાં ગોગા મહારાજના મંદિર મોટા ભાગના ગામોમાં જોવા મળે છે। શરદ પૂનમના મહાપર્વ નિમિત્તે અબોટી ब्राह्मण समाज गांधीनगर समिति द्वारा गरबा नु आयोजन थयु, जेमा मोटी संख्या में समाज ना अग्रणी उपस्थित रहा था। पाटणना कुडियर गामे प्रसिद्ध यात्राधाम समूबारा बहुचर नो 18मो पाटोत्सव योजायो। शरद पूर्णिमा पावन प्रसंगे मंदिर ट्रस्ट द्वारा त्रिविध धार्मिक कार्यक्रम नु आयोजन करायुं।